થી રાજકોટના જેતપુરમાં સામાકાંઠા વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે. અઢી વર્ષની બાળકી સાંજે 5 વાગ્યાના આસપાસ ગુમ થઈ હોવાનો સામે આવી રહ્યો છે. સામાકાંઠાના વસુંધરા પ્રિન્ટની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી આ બાળકીની લાશ મળી આવી છે અને ખુલ્લી જગ્યામાં પડેલી આ લાશની માથા બાળકીની પ્લાસ્ટિકથી કોથળીમાં પેક કરેલી લાશ જોવા મળી છે અને 2.5 વર્ષની રિયા નામની બાળકીની હત્યા કરી દેવાનું સામે આવી રહ્યું છે અને આ શંકા જતાવી છે અને પરપ્રાંતીય મજૂરની બાળકી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. બાળકીની લાશને ફોરેન્સિક પીએમ અર્થ રાજકોટના ખસેડવામાં આવી રહ્યો છે. પીએમ બાદ બાળકીનું મોતનું સાચું કારણ સામે આવશે. 6 થી 7 પરપ્રાંતીય મજૂરોને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસે પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ, મોટા સમાચાર જેતપુરથી સામે આવી રહ્યા છે. જેતપુરના સામરકાંઠા વિસ્તારની 2.5 વર્ષની બાળકી સાંજે 5 વાગે ગુમ થઈ ગઈ હતી અને વસુંધરા પ્રિન્ટની જગ્યામાંથી બાળકીની લાશ મળી આવી છે. ફોરેન્સિક માટે અને અર્થમાં રાજકોટ ખસેડવામાં પણ આવશે એવું પણ સામે આવી રહ્યું છે. જેતપુરના સામાકાંઠા વિસ્તારની આ ઘટના, વસુંધરા પ્રિન્ટની જગ્યામાંથી બાળકીની લાશ મળી આવી છે અને હવે અને પીએમ માટે રાજકોટના હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી રહ્યું છે.